હેલો ફ્રેન્ડ, આજે આપણે કોલ લેટર વિશે માહિતી મેળવી અને આપણે પરીક્ષા લેવાશે કે ન લેશે તેના વિશે પણ થોડીક વાતો કરીએ. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર પરીક્ષા લેવાશે કે નહીં લેવાય. તો ખાસ તમને જણાવી દઉં, 1 તારીખથી કોલ લેટર નીકળવાનું શરૂ થયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલું છે તે વિદ્યાર્થી મિત્રો કોલ લેટર કાઢી લેશે. અને ખાસ એક જણાવું છું કે તમે એડ્રેસ ખાસ એક સર્ચ કરી લેજો ગૂગલ મેપમાં જઈને. કારણ કે ઘણી વખત એક જ જગ્યાએ બે સ્કૂલ જોવા મળતી હોય છે અને હંમેશા સ્કૂલમાં તમે 1 કલાક પહેલાં પહોંચો તો વધારે સારું. ઘણી વખત સ્કૂલના લીધે તમારે ટાઈમ મોડું થતું હોય છે તો તમને બીજી સ્કૂલે જવાનો પણ ટાઈમ મળી રહે. હવે બીજી એક ખાસ, ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા કે સર પરીક્ષા લેવાશે કે નહીં લેવાય ચૂંટણી લીધી. તો ખાસ તમને એક જણાવી દો કે પરીક્ષા મેક્સિમમ તો લેવાના 90% ચાન્સીસ છે. કારણ કે કોલ લેટર નીકળવાના શરૂ થયેલા છે અને નવેમ્બર મહિનામાં ચૂંટણી છે એટલે પરીક્ષા લગભગ મેક્સિમમ તો લેવાય જ જશે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તૈયારી શરૂ રાખજો. એવું નહીં કે પરીક્ષા લેવાશે કે નહીં લેશે. તમે જે પણ કંઈ રિવિઝન કરેલું છે અથવા જે કંઈ બાકી છે વાંચવાનું તે વાંચવાનું શરૂ રાખો. 10 થી 12 દિવસનો ટાઈમ છે તમારી પાસે. 3 થી 4 સબ્જેક્ટ અથવા બધા સબ્જેક્ટ પણ અત્યારે રિવિઝન થઈ શકે. આવી રીતના એક થોડીક માહિતી હતી. બીજી એક ખાસ જણાવી દો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા કે આપણે કેટલા સબ્જેક્ટ કરવા, તો તમને ખાસ એક જણાવી દઉં, મેક્સિમમ તો બધા સબ્જેક્ટ થાય એવું ટ્રાય કરવાની. કારણ કે કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાય એટલું ફિક્સ છે. 25 માર્ક જેવું બધા સબ્જેક્ટમાંથી પૂછાય છે. પણ ઘણી વખત તમને બધા સબ્જેક્ટમાં તમે રીડ કરેલો હોય તો પણ એમાંથી ઘણી વખત ભૂલો નીકળતી હોય છે. ઉદાહરણ તરીકે ઇકોનોમી 25 માર્ક જેટલું પૂછાય છે, તમને ઇકોનોમી ઓછું આવડતું હોય સાયન્સવાળા સ્ટુડન્ટને, તો તેના માટે એમાંથી 10 થી 12 માર્ક લાવવાની ઘણી ખરી ટ્રાય તમારે એટલું તો રીડ કરી લેવાનું કે 10 થી 12 માર્ક જેટલું આવે. અને મેક્સિમમ 1-2 વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હતી કે સર સાયન્સ એન્ડ ટેકનોલોજી અત્યાર સુધી નથી કરેલું તો તેના માટે શું કરવું. તો તેના માટે આપણે એક વિડીયો બનાવેલો છે, તે ખાસ એક તમારે જોઈ લેવો. એટલા ટોપિક ઉપર ખાસ એક ધ્યાન આપવું. અને અમુક મેઇન ટોપિક હોય જેમ કે કરંટ અફેરના છેલ્લા 6 મહિનાનો સાયન્સ એન્ડ ટેક તમારે ખાસ એક કરી લેવું. અને સામાન્ય જનરલ સાયન્સનું તમને કહું તો કે આપણે વાયરસ વિશે રોગ વિશે જે પણ કંઈ એવી માહિતી હોય જે 8 થી 10 ધોરણની જીસીઆરટીમાં આપેલું હોય છે તે તમારે ખાસ એક રીડ કરી લો. એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે જેમ કે વિટામિન છે એવી રીતના જે બધા રોગો વિશે માહિતી છે તે એક ખાસ એક કરી લેવી અને એક નોટ્સ બનાવી લેવી. અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મેં જનરલ સાયન્સ વિશેના 3 થી 4 PDF મૂકેલી છે તે ખાસ એક રીડ કરી લેવી એટલે તમારું જનરલ સાયન્સ કવર થઈ જશે. અને સાથે સાથે કરંટ અફેર તમારે 6 મહિનાનું કરી લેવું એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીને તમારા મેક્સિમમ માર્ક આવવાની શક્યતાઓ છે. કારણ કે એમાંથી કઈ જગ્યાએથી પૂછાય એ બહુ ડિફિકલ્ટ હોય છે. ઘણી વખત એવા ક્વેશ્ચન આવતા હોય છે જે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રીડ પણ કરેલા હોતા નથી. એટલે ખાસ એક તમારે એ ટાર્ગેટ રાખવાનું કે દરેક સબ્જેક્ટમાં મેક્સિમમ તમારા 12 થી 15 માર્ક જેટલા આવે 25માંથી, એ તમારે ખાસ એક ધ્યાન રાખવું. અને સાથે સાથે એ તમારે એનો વિચાર કરો કે 25માંથી 20 માર્ક કે 25માંથી 25 માર્ક આવવા જોવા જરૂરી. આપણું તો ખાલી લક્ષ્ય એટલું જ હોવું જોઈએ કે આપણું મેરિટમાં નામ આવવું જરૂરી છે. એટલે એ પ્રમાણે દરેક સબ્જેક્ટને રિવિઝન કરવાનું. અને બીજે પણ જો તમારે સબ્જેક્ટ વિશે મેઇન ટોપિક વિશે તમારે વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે તો તમને એ પણ વિડીયો બનાવી આપી. આપણે અલગથી સબ્જેક્ટ વિશે બનાવેલો છે પણ એક જ વિડીયોમાં તમને હું દરેક સબ્જેક્ટમાંથી અમુક મેઇન ટોપિક જે છે પૂછાયા અથવા પૂછાયેલા છે જૂની પરીક્ષાઓમાં તે પણ હું તમને જણાવી દઈશ. થેન્ક યુ.